नमस्ते विद्यार्थी मित्रों, आपणे गया लेक्चर नी अंदर लील विषय जोता था, जेमा आपणे लीलनुं निवास स्थान पछी एनुं स्वरूप अथवा एनी रचना केवी होय अने एमां प्रजननी क्रिया कई रीते थाय ए आपणे जोयुं। हवे त्यार पछी नो टॉपिक आवशे लीलनी अंदर एनु महत्व शुं अथवा लीलनो उपयोग एनु महत्व अथवा तो एनो उपयोग। सामान्य रीते आपणे एम कहीए छे कि लील जे छे ए आपणा माटे उपयोगी कई रीते छे, पर्यावरणनी अंदर तो ए जुदी जुदी रीते अनेक रीते उपयोगी छे, પણ આવી લીલ છે આપણા માટે કઈ રીતે ઉપયોગી છે? તો અહીંયા લીલના આવા જે ઉપયોગ છે એ આપણને આપેલા છે, જેના આવા દરેક ઉપયોગ છે એને આપણે અલગ અલગ પોઈન્ટ પાડીને એને લખી શકીએ। તો આવી જે લીલ છે એ મુખ્યત્વે પ્રાથમિક ઉત્પાદક તરીકે મહત્વનો ભાગ ભજવે છે। પ્રાથમિક ઉત્પાદક તરીકે આવી લીલ છે એ મહત્વનો ભાગ ભજવે અને એના આધારે આ પ્રકારની લીલ જે છે એ આપણા માટે અને અન્ય સજીવો માટે ખોરાક નિર્માણ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે। આવી લીલ છે આપણા માટે ઘણી બધી રીતે ઉપયોગી છે, જેમાં પૃથ્વી ઉપરના કુલ કાર્બન ડાયોક્સાઇડમાંથી લગભગ અડધો કાર્બન ડાયોક્સાઇડ છે એ લીલ દ્વારા એનું સ્થાપન થઈ અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની અંદર આવી લીલ છે એ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી લે છે, જેને કારણે પર્યાવરણની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય પ્રાણીઓ અને અન્ય રીતે આવા કાર્બન ડાયોક્સાઇડને જે મુક્ત કરવામાં આવે એ કાર્બન ડાયોક્સાઇડ જે છે એ આ લીલ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ઉપયોગમાં લઈ લે, જેને કારણે પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા થાય એની અંદર આવી જે લીલ છે એ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે અને પર્યાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટાડવાનું કામ કરે છે। પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા આવું કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટે અને આપણે જાણીએ છીએ કે બધી જ વનસ્પતિઓ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી અને ઓક્સિજન મુક્ત કરે છે, એટલે આ રીતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડનો એ પર્યાવરણની અંદર ઘટાડો કરી અને આપણી આસપાસના પર્યાવરણમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ છે એ વધારે છે। એટલે અહીંયા દ્રાવ્ય ઓક્સિજન એટલા માટે કીધો કે ખાસ કરીને લીલ છે એ પાણીમાં વધારે જોવા મળતી હોય એટલે એ દ્રાવ્ય ઓક્સિજન સ્વરૂપે મોટે ભાગે ઓક્સિજનનો નિકાલ કરશે અને આવો ઓક્સિજન છે એ પછી અલગ અલગ રીતે આપણે પણ ઉપયોગમાં લઈ શકીએ, કારણ કે એ ખાસ કરીને ભીના કે ભેજવાળા વિસ્તારની અંદર ઓક્સિજનનું પ્રમાણ છે એ વધારશે અને પછી એ પર્યાવરણની અંદર મુક્ત થશે। એટલે આમ કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનનું પ્રમાણ જાળવી રાખવા માટે આવી લીલ છે એ મહત્વનો ભાગ છે। એ જ રીતે આવા પ્રકારની જે લીલ છે એ શક્તિસભર સંયોજનો નિર્માણ કરી અને પ્રાથમિક ઉત્પાદકો તરીકે પણ એ મહત્વનો ભાગ ભજવે છે, સર્વશ્રેષ્ઠ મહત્વના શક્તિસભર સંયોજનો એ નિર્માણ કરે, એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા આ પ્રકારની લીલ છે એ જુદા જુદા પ્રકારના દ્રવ્યોનું નિર્માણ કરે અને આવા જે દ્રવ્યો છે એનો જુદી જુદી રીતે ઉપયોગ કરી શકાય। એટલે આ રીતે શક્તિસભર સંયોજનો નિર્માણ કરી અને પ્રાથમિક ઉત્પાદકો તરીકે આવી જે લીલ છે એ મહત્વનો ભાગ ભજવે।
આ રીતે ખાસ કરીને બધા જલીય પ્રાણીઓના પોષણ ચક્રનો આધાર જે છે એ લીલ છે. કારણ કે પાણીની અંદર જુદા જુદા પ્રકારના સજીવોને પોષણ ક્યાંથી મળે? તો કે જુદા જુદા પ્રકારના જે શાકાહારી પ્રાણીઓ હોય એ લીલનો ખોરાક તરીકે ઉપયોગ કરીને વૃદ્ધિ પામે, અને પછી એના ઉપર માંસાહારી જલીય પ્રાણીઓ જે હોય, કે કેટલીક માછલીઓ છે એ શાકાહારી પણ હોય, માંસાહારી હોય, કેટલીક માછલીઓ છે એ ફક્ત લીલનો જ ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય, કેટલીક માછલીઓ એવી હોય કે જે અન્ય નાની નાની માછલીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય. તો આ રીતે જલીય પર્યાવરણની અંદર પોષણ ચક્રને ચાલુ રાખવા માટે અને એના પોષણ ચક્રના એક ભાગ તરીકે આ રીતે લીલ છે એ મહત્વનો ભાગ છે, કે જલીય પ્રાણીઓના પોષણ ચક્રનો આધારસ્તંભ છે. એ જ રીતે અહીંયા કેટલીક લીલના આપણને ઉદાહરણ આપેલા છે, જેમ કે પોરફાયરા અને લેમિનારિયા તથા સર્ગાસમ, આ ત્રણ લીલ, આ ત્રણેય શું છે? લીલના નામ છે. પોરફાયરા, લેમિનારિયા અને સર્ગાસમ, આ લીલ છે એ ખાસ કરીને ખારા પાણીની અંદર જોવા મળતી લીલ છે, અને આ લીલની લગભગ 70 જેટલી જાતિઓ જે છે એ ખોરાક તરીકે ઉપયોગી છે. ખારા પાણીમાં જોવા મળતી આવી પોરફાયરા, લેમિનારિયા અને સર્ગાસમ નામની આવી લીલ છે, એની 70% જેટલી જાતિઓ છે ખોરાક તરીકે ઉપયોગી છે. એટલે આ રીતે આવી લીલ છે એ ખોરાકના સ્ત્રોત તરીકે પણ મહત્વનો ભાગ ભજવે છે. એ જ રીતે કેટલીક દરિયાઈ બદામી અને રાતી લીલ, કે જેને આપણે લાલ લીલ તરીકે ઓળખીએ છીએ, કેટલીક દરિયાઈ બદામી અને રાતી લીલ જે હાઇડ્રોકોલોઇડ્સ એટલે કે જલગ્રાહક કલીલ પદાર્થ ઉત્પન્ન કરે છે, એવા પ્રકારનો પદાર્થ ઉત્પન્ન કરે. કઈ લીલ? તો કે દરિયામાં જોવા મળતી કેટલીક બદામી લીલ, દરિયાઈ બદામી લીલ, બ્રાઉન લીલ, અને કેટલીક રાતી એટલે કે લાલ લીલ, એ શું ઉત્પન્ન કરે? તો કે જે હાઇડ્રોકોલોઇડ્સ નામના દ્રવ્યનું નિર્માણ કરે, અને આવું જે દ્રવ્ય છે એ શું છે? તો કે જલગ્રાહક કલીલ પદાર્થ તરીકે આવું દ્રવ્ય છે ઉપયોગી છે. આવું દ્રવ્ય છે એ કઈ રીતે ઉપયોગી? તો કે જલગ્રાહક કલીલ પદાર્થ તરીકે ઉપયોગી છે. જેમ કે આલ્ઝીન, એ બદામી કે કથાઈ લીલ છે, અને કેરાઝીન, એ લાલ લીલ છે, જે વ્યવસાયિક રીતે ઉપયોગી છે. એટલે એની અંદરથી જલગ્રાહક એવા કલીલ પદાર્થો એ નિર્માણ કરે, જેને કારણે જલગ્રાહક એટલે પાણી અને અન્ય કલીલ પદાર્થો જે છે એને ગ્રહણ કરવા મહત્વનો ભાગ ભજવે, અને આવા પદાર્થો એ ઉત્પન્ન કરે, જેને કારણે આ પદાર્થોનો ઉપયોગ છે એ ખાસ કરીને જુદા જુદા વ્યવસાયિક રીતે એટલે કે અલગ અલગ પ્રકારના જે વ્યવસાયોની અંદર આ પ્રકારની લીલનો ઉપયોગ છે એ થાય. કઈ લીલનો ઉપયોગ થાય? તો કે આવી આલ્જીન. આલ્જીન છે કેવી લીલ છે? તો કે બદામી અથવા તો કથાઈ લીલ છે. અને કેરાઝીન એ કેવી લીલ છે? તો કે લાલ અથવા તો એ રાતી લીલ છે, લાલ લીલ છે અથવા રાતી લીલ છે. આ પ્રકારની લીલ શું ઉત્પન્ન કરે છે? તો કે હાઇડ્રોકોલોઇડ્સ તરીકે ઓળખાતું જલગ્રાહક કલીલ પદાર્થ નિર્માણ કરે, અને આવા પદાર્થોનો ઉપયોગ છે વ્યવસાયિક રીતે એટલે કે જુદા જુદા પ્રકારના રસાયણોને આપણે અલગ અલગ રીતે અલગ કરવા માટે એનો ઉપયોગ છે એ કરી શકીએ. એટલે અહીંયા આવા પ્રકારના જે લીલનો ઉપયોગ છે વ્યવસાયિક રીતે થાય. વ્યવસાયિક રીતે કઈ રીતે? તો કે આપણે આગળ જોઈ ગયા ને કે લીલ જે છે એ કે વનસ્પતિઓનું વર્ગીકરણ છે એ રસાયણ વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે પણ કરવામાં આવે છે.
જેને આપણે રસાયણ વર્ગીકરણ વિદ્યા કહીએ છીએ, જેમ આપણે અલગ અલગ ઔષધિઓ જે આયુર્વેદિક દવાઓ આપણે લઈએ તો એની અંદર અલગ અલગ રસાયણો હોય અને આવા રસાયણોને કારણે આવી વનસ્પતિઓ છે એ આપણા માટે ઉપયોગી છે, એમ આવા જે રસાયણો છે એ આવી લીલની અંદરથી પ્રાપ્ત કરી અને એનો ઉપયોગ જે થાય. એ રીતે અગર એ જેલિડિયમ અને ગ્રેસિલારિયામાંથી મળતું એકમાત્ર વ્યાવસાયિક ઉત્પાદન છે, અગર નામનું ઉત્પાદન, જેને આપણે અગર અગર એમ કહીએ છીએ. એટલે આ એક પ્રકારનું દ્રવ્ય છે, અગર નામનું એક દ્રવ્ય છે. એટલે આ લીલને ઘણી વખત અગર અગર લીલ પણ કહેવાય, પણ ખરેખરી લીલનું નામ શું છે તો કે જેલિડિયમ અને ગ્રેસિલારિયામાંથી મળતું આવું અગર જે છે એ વ્યાવસાયિક ઉત્પાદન તરીકે મહત્વનો ભાગ ભજવે છે. અગર નામનું આવું દ્રવ્ય કઈ લીલની અંદરથી મળે? જેલિડિયમ અને ગ્રેસિલારિયા નામની લીલની અંદરથી મળે. અને એ કઈ રીતે ઉપયોગી છે? તો કે આવા પ્રકારનું જે દ્રવ્ય છે એ સામાન્ય રીતે વ્યવસાયિક તરીકે, તો વ્યવસાયિક તરીકે એનો ઉપયોગ ક્યાં થાય? તો કે આવા પ્રકારનું અગર જે છે એનો ઉપયોગ સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિ, એટલે કે ખાસ કરીને બેક્ટેરિયાની વૃદ્ધિ અને આઈસ્ક્રીમ તથા જેલી બનાવવા માટે આ અગર નામના દ્રવ્યનો ઉપયોગ થાય, સૂક્ષ્મ જીવાણુની વૃદ્ધિ માટે, એટલે બેક્ટેરિયાનું સંવર્ધન કરવા માટે, બેક્ટેરિયાની વૃદ્ધિ કરવા માટે. અને આઈસ્ક્રીમ અને જેલીની બનાવટમાં આ પ્રકારના લીલનો ઉપયોગ છે એ કરવામાં આવે છે. એટલે આ રીતે આવી લીલ છે એ વ્યવસાયિક રીતે ઉપયોગી છે. એ જ રીતે ક્લોરેલા અને સ્પાઇરુલિના, આ પણ એક લીલના નામ છે, ક્લોરેલા અને સ્પાઇરુલિના આ લીલના નામ છે. અને આવા પ્રકારની લીલ છે એકપોષી છે અને પ્રોટીન સભર લીલ છે, એટલે કે એની અંદરથી પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન મળે છે. અને આવા પ્રકારના પ્રોટીનનો જે ઉપયોગ છે એ પૂરક આહાર તરીકે અવકાશયાત્રીઓ કરે છે. અવકાશયાત્રીઓ અવકાશની અંદર જે અવકાશયાનને લઈને જાય, તો આવા અવકાશયાનની અંદર એ ઘણા દિવસો સુધી અવકાશની અંદર રહેતા હોય. અવકાશયાત્રીઓ છે એ આ અવકાશની અંદર, અવકાશયાનની અંદર ઘણા સમય સુધી રહે, ઘણી વખત તો 2-3-4 મહિના સુધી આવા અવકાશયાત્રીઓ છે એની અંદર 6-6 મહિના સુધી એ ત્યાં રહેતા હોય. તો ત્યાં સુધી ખોરાકનું શું કરે? કારણ કે એટલો બધો ખોરાક જો બધો લઈ જાય ત્યાં તો વજન વધી જાય, એટલે આવા પૂરક આહારનો ઉપયોગ કરે. પૂરક આહાર એવો હોવો જોઈએ કે જે સામાન્ય રીતે એમાંથી બધા પોષક દ્રવ્યો એને સરળતાથી મળી શકે એવા હોવા જોઈએ, અને આવા જે પોષક દ્રવ્યો છે એ એને મળે ઉપરાંત એનો જથ્થો પણ ઓછો હોવો જોઈએ કે જેથી કરીને અવકાશયાનની અંદર એ વજન ન કરે. એટલે આવા અવકાશયાત્રીઓ પૂરક આહાર તરીકે આ રીતે આવી લીલનો ઉપયોગ કરે છે. કઈ લીલનો? ક્લોરેલા અને સ્પાઇરુલિના નામની લીલનો ઉપયોગ છે એ થાય, એક પ્રોટીન સભર પૂરક આહાર તરીકે કરવામાં આવે છે. એટલે આ રીતે આવી જે લીલ છે એ આપણા માટે ઘણી બધી ઉપયોગી પણ છે, આપણા માટે ઉપયોગી પણ છે. એટલે આ રીતે લીલનો ઉપયોગ, એટલે અહીંયા આ લીલની જે સામાન્ય માહિતી આપી એમાં એના ઉપયોગની અંદર તમે ખાસ કરીને જોયું હશે કે અઘરું શું છે, તો કે લીલના ઉદાહરણ કે જે આપણે સામાન્ય રીતે આગળ ક્યાંય ભણ્યા હોતા નથી એટલા માટે આપણને થોડાકી અઘરા લાગે, એટલે અઘરા એટલે યાદ રાખવામાં થોડીક મુશ્કેલી પડે. તો આવા પ્રકારના જે એના ઉદાહરણ છે એને જેમ આપણે કીધું એમ 5-10-15-20 વખત લખી અને
એને ધ્યાનમાં રાખો એટલે આવા નામ આપણને યાદ રહી છે. એટલે આવી લીલ છે એ અલગ અલગ રીતે ઉપયોગી છે. કઈ લીલ શેના માટે ઉપયોગી છે એ આપણે અહીંયા આ રીતે યાદ રાખવાનું. હવે જેમ આપણે ફૂગના જુદા જુદા ચાર વર્ગો જોયા હતા એમ હવે લીલના વર્ગ. તો આવા લીલના જે વર્ગ છે એ ત્રણ છે. ફૂગના વર્ગ આપણે આગલા ચેપ્ટરની અંદર ચાર વર્ગ પડે છે એમ લીલના મુખ્ય ત્રણ વર્ગ છે. અને આવા લીલના જે આ મુખ્ય ત્રણ વર્ગ છે એમાં ક્લોરોફાયસી, ફિયોફાયસી અને રોડોફાયસી એમ એના આવા ત્રણ વર્ગ પાડવામાં આવેલા છે. આ ત્રણેય વર્ગ જે છે એ કોના આધારે પાડવામાં આવેલા છે? તો કે આ ત્રણેય વર્ગ જે છે એ લીલની અંદર આવેલા રંજક દ્રવ્યોના આધારે પાડવામાં આવેલા છે. લીલની અંદર વિવિધ પ્રકારના રંજક દ્રવ્યો ક્યાં ક્યાં હોય એવા રંજક દ્રવ્યોના આધારે આ ત્રણેય લીલના આવા પ્રકાર છે એ આપણને પાડવામાં આવેલા છે. અને આવા લીલના જે પ્રકાર છે એના રંજક દ્રવ્યો એમાં ક્યાં ક્યાં હોય એ પાછું આગળને જે આપણને આગળના કોષ્ટકની અંદર પણ આપેલું છે, પણ એ કોષ્ટકને આપણે એના લક્ષણો પહેલાં લઈ અને પછી આપણે જોશું કે એની અંદર એ કોષ્ટકની અંદર એની સામાન્ય જે માહિતી છે એ આપણને આપેલી છે. પણ આપણે પહેલાં એના બધા વર્ગના જે લક્ષણો છે એ આપણે એક પછી એક જોતા જઈએ. તેમાં લીલનો પ્રથમ જે વર્ગ છે એ ક્લોરોફાયસી. ક્લોરોફાયસી એટલે કે આવા પ્રકારની જે લીલ છે એને લીલી કે હરિત લીલના નામથી પણ ઓળખવામાં આવે છે. આવી લીલ છે એનું સામાન્ય નામ શું? લીલી અથવા તો એને હરિત લીલ એટલે કે ગ્રીન આલ્ગી પણ એને કહેવાય. હરિત લીલ અથવા તો ગ્રીન આલ્ગી તરીકે પણ એને ઓળખવામાં આવે છે. આ પ્રકારની લીલ જેમ આપણે આગળ જોઈ ગયા એમ અહીંયા પણ મુખ્ય એની અંદર આ ત્રણ બાબતને આપણે ધ્યાનમાં રાખવાની છે. કઈ ત્રણ બાબત? તો કે આ લીલ છે ક્યાં જોવા મળે, એનું નિવાસ સ્થાન અથવા એનું સ્વરૂપ કેવું હોય. આમ તો એનું જે નિવાસ સ્થાન જે છે એ ખાસ કરીને પાણીમાં કે ભેજવાળી જમીન ઉપર કે લાકડા ઉપર એ રીતે આપણે જોવા મળતું હોય. એટલે અહીંયા સ્પષ્ટ રીતે એનું આવું સ્થાન છે આપણને અલગ અલગ રીતે નથી આપ્યું. સ્થાન આગળ આપી દીધું એટલે વધારે નથી આપ્યું. પણ અહીંયા આવા પ્રકારની જે લીલ છે એની અંદર એની સામાન્ય રચના કેવી હોય, એમાં કયા પ્રકારનું હરિતદ્રવ્ય આવેલું હોય, પછી એમાં પ્રજનનની ક્રિયા કઈ રીતે થાય, પછી ખોરાક નિર્માણ કરે છે એટલે ખોરાક કઈ રીતે નિર્માણ કરે અને ખોરાકનો સંગ્રહ કઈ રીતે કરે, અને પછી એમાં પ્રજનન. તો આવા પ્રકારની જે ક્લોરોફાયસી નામની જે લીલ છે એ લીલ છે એ સામાન્ય રીતે એક કોષી એ લીલનો દેહ અથવા તેનો સુકાય એક કોષી સ્વરૂપે પણ જોવા મળતો હોય. એક કોષી એટલે યુનિસેલ્યુલર વસાહતી એટલે કે કોલોનિયા તરીકે જોવા મળે, કોલોની એટલે વસાહત અને કોલોનિયલ એટલે કે વસાહતી એટલે તંતુમય ફિલામેન્ટ એટલે તંતુ જેના આધારે ફિલામેન્ટોસ એટલે તંતુમય સ્વરૂપે એમ આ પ્રકારની લીલ જે છે એ એક કોષી વસાહતી અને તંતુમય સ્વરૂપે આપણે જોવા મળે એટલે એનું સ્વરૂપ. પછી એમાં કયા પ્રકારના રંજક દ્રવ્યો આવેલા હોય? તો કે આવા પ્રકારની ક્લોરોફાયસીની અંદર મુખ્યત્વે ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી જેવા રંજક દ્રવ્યો આવેલા હોય. એટલે આ રીતે આ એનું સામાન્ય સ્વરૂપ કેવું જોવા મળે, એની રચના કેવી હોય, પછી આની અંદર
ક્યાં રંજક દ્રવ્યો આવેલા હોય તો કે ક્લોરોફિલે અને ક્લોરોફિલ બી જેવા રંજક દ્રવ્યો આવેલા હોય. આવા ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી જેવા રંજક દ્રવ્યો આવેલા હોવાથી આવા રંજક દ્રવ્યો છે એ સમાન રીતે આપણને લીલી વનસ્પતિમાં હોય એવા પ્રકારના હોય. આવા રંજક દ્રવ્યોનું પ્રમાણ વધારે એની અંદર હોય એટલે આવી વનસ્પતિ ખાસ કરીને ઘાસ અથવા તો તૃણ જેવી દેખાય, એટલે કે જે લીલા રંગની આપણને જોવા મળે. એટલા માટે આવા પ્રકારની લીલને જેમાં આપણે આગળ જોઈએ એમ લીલી કે હરિત લીલ પણ કહેવાય. એમાં ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બીને કારણે એનો રંગ છે એ કેવો જોવા મળે તો કે લીલો જોવા મળે, એટલે આપણે એને લીલી લીલ એમ કહીએ છીએ. એ જ રીતે આવા રંજક દ્રવ્યો છે એ સ્પષ્ટપણે હરિત કણોમાં સ્થાન પામેલા છે. રંજક દ્રવ્યો વનસ્પતિની અંદર ક્યાં આવેલા હોય તો કે રંજક દ્રવ્યો છે હરિત કણમાં આવેલા હોય. રંજક દ્રવ્યો છે એ હરિત કણની અંદર આવેલા હોય. તમે આઠમા પાઠની અંદર જે હરિત કણની રચના ભણી ગયા છો અથવા ભણશો તો એની અંદર હરિત કણ કે જેની અંદર મુખ્યત્વે થાઇલેકોઇડ તરીકે ઓળખાતી રચના આવેલી હોય, હરિત કણની અંદર એની આંતરિક રચનાની અંદર થાઇલેકોઇડ તરીકે ઓળખાતી રચના આવેલી હોય. હરિત કણ જે છે એ બેવડા પડની દિવાલ ધરાવતી કોષમાં આવેલી અંગિકા છે અને આ અંગિકાની અંદર થાઇલેકોઇડની અંદર આવું રંજક દ્રવ્ય તરીકે હરિત દ્રવ્ય આવેલું હોય. અને આ પ્રકારનું જે હરિત દ્રવ્ય જે છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં મહત્વનો ભાગ છે. વળી આવા હરિત કણો જે છે એ લીલની અંદર અલગ અલગ પ્રકારના જોવા મળે. લીલની જુદી જુદી જાતિઓમાં આવા હરિત કણો છે એ અલગ અલગ આકારના હોય. કેટલીક લીલની અંદર આવા હરિત કણો બિંબ આકારના એટલે કે ડિસ્કોઇડ પ્રકારના હોય. બિંબ એટલે કે જેને આપણે ખાસ કરીને રકાબી જેવો આકાર કહીએ છીએ, ડિસ એટલે કે રકાબી એટલે એના ઉપરથી નામ પડ્યું ડિસ્કોઇડ, બિંબ જેવો આકાર. એ રીતે કેટલીક કેટલીક લીલની અંદર આવા હરિત કણ છે તકતી જેવા આકારના, પ્લેટ લાઈક પ્લેટ જેવા આકારના, તકતી જેવા આકારના. કેટલીક લીલની અંદર આવા હરિત કણ જે છે એ ઝાલાકાર આકારના હોય એટલે જાળી જેવા આકારના હોય, રેટિક્યુલેટ જાળી જેવા આકારના હોય. કેટલીક લીલની અંદર એ કપ આકારના હોય, કપ શેપ જેવા હોય, કપ જેવો આકાર. કેટલીક લીલની અંદર આવા હરિત કણો છે એ કુંતલાકાર એટલે કે સ્પિરલ અને કેટલીક લીલની અંદર પટ્ટી આકારના રિબન જેવા શેપના જોવા મળે. એટલે આવા હરિત કણો જે છે એ પણ અલગ અલગ કદ અને આકારના જોવા મળે, જેમાંથી ખાલી આપણે કદ આપેલું છે અને સોરી આકાર આપેલો છે, કદે એના અલગ અલગ હોય. જે આપણે કોષ રચનાની અંદર ભણીએ છીએ કે આવા પ્રકારના હરિત કણો છે કેવા કેવા આકારના જોવા મળે તો કે બિંબ આકાર એટલે કે રકાબી જેવો આકાર, તકતી જેવો એટલે પ્લેટ જેવો આકાર, ઝાલાકાર એટલે જાળી જેવો આકાર, કપ આકાર એટલે કપ જેવી રચના ધરાવતા, કુંતલાકાર અથવા તો પટ્ટી જેવી રચના સ્વરૂપે આપણને આવા હરિત કણ છે એ આવેલા હોય. એટલે આમ અલગ અલગ આકારના આવા હરિત કણ છે એ જોવા મળે. એટલે આ રીતે આવી લીલની અંદર આવેલા રંજક દ્રવ્યો જે છે એ હરિત કણની અંદર આવેલા હોય અને આવા રંજક દ્રવ્યો ધરાવતા હરિત કણો જે છે એ અલગ અલગ આકારના જોવા મળે. એ રીતે ઘણા લીલના એવા સભ્યો છે, ઘણી લીલની એવી જાતિઓ છે કે જેની અંદર આવા હરિત કણોમાં વિશિષ્ટ પ્રકારની એવી રચનાઓ આવેલી હોય. હરિત કણોમાં વિશિષ્ટ પ્રકારની એવી રચના હોય જેને પ્રોભુજકો તરીકે ઓળખવામાં આવે, જેને પ્રોભુજકો પાયરેનોઇડ તરીકે એને ઓળખવામાં આવે. પાયરેનોઇડ એટલે કે પ્રોભુજક તરીકે ઓળખાતી રચના આવેલી હોય. અને આ પ્રોભુજક એ શું છે
तो के आ प्रकारनी प्रोभुजक तरीके ओळखाती रचना जे छे ए एक के वधु संग्राहक भागो धरावे छे। એટલે એની અંદર પ્રોભુજકની અંદર એક અથવા તો એક કરતાં વધારે જુદા બધા એવા ભાગો આવેલા હોય કે જેની અંદર એવા પોષક દ્રવ્યોનો સંગ્રહ થઈ શકે। એટલે આવા પ્રકારના પ્રોભુજક જે છે એ ખાસ કરીને પ્રોટીન અને સ્ટાર્ચ જેવા દ્રવ્યો એની અંદર સંગ્રહ કરે છે અને કેટલીક લીલની અંદર તેલ બિંદુઓ એટલે કે ચરબીયુક્ત દ્રવ્યો જે છે એનો સંગ્રહ પણ થાય છે। એટલે આમ લીલની અંદર ખોરાકનો સંગ્રહ ક્યાં સ્વરૂપે થાય તો કે આવી લીલ જે છે એમાંની કેટલીક લીલ પ્રોભુજકો સ્વરૂપે ખોરાકનો સંગ્રહ કરે। પ્રોભુજક એટલે શું તો કે લીલની અંદર આવેલી ખોરાક સંગ્રહિત રચનાઓ એને પ્રોભુજક કહેવાય। લીલમાં આવેલી ખોરાક સંગ્રહિત રચનાઓ જેને આપણે પ્રોભુજક કહીએ છીએ અને આવા પ્રકારના પ્રોભુજક જે છે એમાં પ્રોટીન સ્ટાર્ચ અને ખાસ કરીને કેટલીક લીલમાં તેલ બિંદુ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય અને આવા પ્રોભુજક તરીકે આવેલી રચનાઓ જે છે એ આપણને કઈ લીલની અંદર જોવા મળે એનું અહીં આપણને ઉદાહરણ નથી આપ્યું પણ તમે લખી લેજો કે પ્રોભુજક તરીકે આવેલી આવી રચનાઓ છે એ આપણને સ્પાઇરોગાયરા નામની લીલની અંદર જોવા મળે। સ્પાઇરોગાયરા નામની લીલમાં આવા પ્રોભુજકો આવેલા હોય જેમાં પ્રોટીન સ્ટાર્ચ અને કેટલીક એવી લીલ જે છે એમાં તેલ બિંદુ સ્વરૂપે પણ ખોરાકનો સંગ્રહ થાય। પછી એની કોષ દિવાલ કેવી હોય, આવી ક્લોરોફાયસીની કોષ દિવાલ કેવી હોય તો કે એની અંદર હરિત લીલ એટલે કે લીલી લીલની અંદર આવી કોષ દિવાલ જે છે એ સામાન્ય રીતે સખત આવેલી હોય। સખત એટલે કે થોડી ઘણી કઠણ હોય। આવી કોષ દિવાલ છે એ બે પડની બનેલી હોય, સખત અને બે પડની હોય, જેમાંથી એનું અંદરનું જે પડ એટલે કે અંદરનું જે આવરણ છે એ સેલ્યુલોઝનું બનેલું હોય અને બહારનું જે આવરણ છે એ પેક્ટોઝનું બનેલું હોય। એની કોષ દિવાલ છે સખત અને બે આવરણની બનેલી હોય, જેમાં બહારનું આવરણ શેનું બનેલું હોય તો કે સેલ્યુલોઝનું અને અંદરનું આવરણ શેનું બનેલું હોય એ પેક્ટોઝનું બનેલું હોય। એટલે જો અહીંયા આપણે આટલી માહિતી યાદ રાખવાની છે, ક્લોરોફાયસી કે જેને લીલી કે હરિત લીલ કહેવાય, આ લીલ છે એ કયા સ્વરૂપે જોવા મળે, પછી એમાં કયા પ્રકારના રંજક દ્રવ્યો આવેલા હોય, આવા રંજક દ્રવ્યો હરિતકણમાં આવેલા હોય એટલે હરિતકણના જુદા જુદા આકાર કેવા જોવા મળે, કયા કયા આકારના હરિતકણ એની અંદર આવેલા હોય, પછી હરિતકણની અંદર વિશિષ્ટ પ્રકારે એવા વિસ્તારો આવેલા હોય જેમાં ખોરાકનો સંગ્રહ થાય, હરિતકણની અંદર એવા વિસ્તારોને આપણે શું કહીએ છીએ તો કે પ્રોભુજક તરીકે ઓળખવામાં આવે। આ પ્રોભુજકની અંદર ખોરાકનો સંગ્રહ છે ક્યાં ક્યાં સ્વરૂપે થાય તો કે પ્રોટીન સ્વરૂપે, સ્ટાર્ચ સ્વરૂપે અને કેટલીક લીલની અંદર તેલ બિંદુઓ એટલે કે ચરબીના બિંદુઓ સ્વરૂપે પણ ખોરાકનો સંગ્રહ થાય। અને એની કોષ દિવાલ છે કેવી જોવા મળે તો કે સખત હોય, જેનું અંદરનું જે આવરણ છે એ સેલ્યુલોઝનું બનેલું અને બહારનું જે આવરણ છે એ પેક્ટોઝનું બનેલું હોય। એટલે જો અહીં સામાન્યની રચના છે આપેલી છે એટલે એક પછી એક મુદ્દા પ્રમાણે આપણે જો એને ધ્યાનમાં રાખીએ તો આપણને આ માહિતી જે છે એ બોર્ડની પરીક્ષામાં તો સરળતાથી આપણે લખી શકીએ પણ નીટ કે ગુજકેટની અંદર પણ આપણે સરળતાથી એને લખી શકાય। એટલે આ રીતે આવી લીલની આ ક્લોરોફાયસીના સામાન્ય લક્ષણો, પછી એમાં પ્રજનન, તો આપણે જેમ આગળ જોઈ ગયા એમ લીલની અંદર પ્રજનન જે છે એ આપણને ત્રણેય પ્રકારે જોવા મળે। ઓલું જે પ્રજનન છે એ બધી સામાન્ય લીલા ત્રણેય વર્ગના સામાન્ય પ્રજનનના પ્રકાર આપેલા,
હવે દરેક લીલની અંદર અલગ અલગ રીતે આવી પ્રજ્ઞાનની ક્રિયા કઈ રીતે થાય, તો આપણ એક લીલનો જે એક વર્ગ થયો એટલે એની અંદર પણ ત્રણેય પ્રકારે પ્રજ્ઞાન જોવા મળે, જેમાં ખાસ કરીને અવખંડન દ્વારા એમાં વાનસ્પતિક પ્રજ્ઞાન થાય. એટલે પહેલા પ્રકારનું પ્રજ્ઞાન વાનસ્પતિક પ્રજ્ઞાન જે કઈ રીતે થાય, તો કે અવખંડન દ્વારા. એટલે કે આવી લીલ છે એના બે કે બે કરતાં વધારે ટુકડાઓ થઈ જાય, એના સુકાઈના દરેક ટુકડાઓ છે એ નવી લીલનો વિકાસ કરે, જેને આપણે અવખંડન કહીએ છીએ. એ રીતે બીજો એનો પ્રકાર અલિંગી પ્રજ્ઞાન. અલિંગી પ્રજ્ઞાનની અંદર બીજાણુઓનું સર્જન થાય. આવા બીજાણુઓ જે છે એ કેવા હોય, તો કે જેને આપણે ચલ બીજાણુઓ કહીએ છીએ, કસાધારી બીજાણુઓ હોય. આપણે જોઈ ગયા આગળ કે મોટે ભાગે લીલની અંદર કસાધારી ચલ બીજાણુ દ્વારા અલિંગી પ્રજ્ઞાન થાય, અને આવા બીજાણુઓ છે ચલ બીજાણુ ધાનીમાં વિકાસ પામે, અને આવી કસાધારી ચલ બીજાણુઓ અલિંગી પ્રજ્ઞાનની ક્રિયા કરે. ચલ બીજાણુ ધાનીઓની અંદર આવા જે બીજાણુઓ છે વિકાસ પામે. અને બીજાણુઓ કેવા હોય, તો કે જેમ આપણે આગળ જોઈ ગયા એમ કસાધારી બીજાણુઓ હોય એના સામાન્ય લક્ષણોમાં જોયું એમ. અને એની મદદથી આવા બીજાણુઓ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામી અને એને અનુકૂળ પર્યાવરણ મળે એટલે એનું અંકુરણ થાય અને એમાંથી નવી લીલનો વિકાસ થાય. અને ત્રીજા પ્રકારનું આવું પ્રજનન એટલે લિંગી પ્રજનન. આવું લિંગી પ્રજનન છે એમાં લિંગી કોષો નિર્માણ થાય, અને આવા લિંગી કોષો જે છે એ જેમ આપણે આગળ જોઈ ગયા, હવે તો જે આવા સામાન્ય લક્ષણોને આપણે જોયા ને એ જ આપણે અહીં લખવાના, પણ અહીં ટૂંકમાં લખવાના કે જેમાં સમજન્યુક એટલે બંને જન્યુઓ જે છે એ સરખા કદના હોય, કારણ કે લિંગી પ્રજ્ઞાની અંદર નર જન્યુ અને માદા જન્યુ નિર્માણ થાય. અને આવા જન્યુઓ જો સરખા કદના હોય તો એને આપણે સમજન્યુક કહીએ છીએ, અને જો આવા જન્યુઓ છે એ અલગ અલગ કદના હોય તો એને વિષમજન્યુક કહેવાય. આ રીતે સમજન્યુક અને વિષમજન્યુક દ્વારા એ અંડજન્યુક પ્રકારનું આવું પ્રજનન દર્શાવે, એટલે કે નરજન્યુ અને માદાજન્યુ બંને જોડાય અને પ્રજનનની ક્રિયા થાય, એટલે આપણે એને અંડજન્યુ કહીએ છીએ. આ રીતે એની અંદર લિંગી પ્રજનનની ક્રિયા થાય. એટલે પ્રજનનના ત્રણેય પ્રકાર અહીંયા આપણે દરેક વર્ગની અંદર આ ક્લોરોફાયસી, થિયોફાયસી, રોડોફાયસી આ ત્રણેયની અંદર એને ટૂંકમાં લખવાના, જે આપણે આગળ વિસ્તૃત જોઈ ગયા એ ટૂંકમાં લખવાનું, એટલે બીજું કંઈ નથી. એટલે આગળના સામાન્ય લક્ષણો હોય એના આપણે ટૂંકમાં લખવાના છે. અને પછી અહીંયા છેલ્લે આવી લીલના ઉદાહરણ આપ્યા છે, કે એના ઉદાહરણ કયા, તો કે જેમાં ક્લેમિડો મોનાસ, પછી વોલવોક્સ, યુરોથ્રિક્સ, સ્પાઇરોગાયરા, કારા, આ બધી જે લીલ છે એ આવી ક્લોરોફાયસી લીલ તરીકે આવેલી છે. આ બધા લીલના નામ છે જે આપણે આગળ આકૃતિની અંદર 3.A આકૃતિની અંદર કેટલીક લીલ જે છે એના આપણે આકૃતિ આપેલી છે, કે આકૃતિ દોરવાની નથી પણ આપણે સમજ માટે આકૃતિ આપી છે કે લીલ છે એના સુકાય અથવા એનો દેહ છે આવા પ્રકારનો હોય. ક્લેમિડોમોનાસ, વોલવોક્સ, યુલોથ્રિક્સ, સ્પાઇરોગાયરા અને કાર, આવી જે લીલ છે એને આપણે ક્લોરોફાયસી લીલ તરીકે ઓળખીએ છીએ. એટલે લીલનો પ્રથમ વર્ગ ક્લોરોફાયસી અહીંયા પૂરો થયો, અને એની અંદર જે અઘરા નામ આવતા હોય એને બરાબર યાદ રાખવાની ટેકનિક તમે અપનાવો, અને એના મુદ્દાઓ છે એ એક પછી એક કઈ રીતે લખવા, કઈ રીતે યાદ રાખવા, એને જો તમે વારંવાર એને વાંચે રાખો અને લખો તો સરળતાથી તમને યાદ રહી જાય. બીજું કાંઈ એમાં અઘરું નથી, ખાલી આપણા જે આગળ ક્યાંય આવા નામ ન આવ્યા હોય એટલે આપણને એના નામ છે ખાલી થોડાક આપણને અઘરા લાગશે, બાકી એની અંદર બીજું કંઈ અઘરું નથી. એટલે આ રીતે આપણે આવી જે લીલ છે એ લીલની અંદર જેના મુખ્ય સામાન્ય લક્ષણો પહેલાં ધ્યાનમાં રાખવાના, કે એમાં ક્યાં રંજક દ્રવ્યો આવેલા અને એની રચના કેવી હોય, અને એમાં ખોરાકનો સંગ્રહ કઈ રીતે થાય, અને એની કોષ દિવાલ કેવી હોય, અને પછી પ્રજનન, આટલી માહિતી એની અંદર ધ્યાનમાં રાખવાની. એને આવી લીલથી ક્યાં નામથી ઓળખવામાં આવે,
પછી એની સામાન્ય રચના કેવી હોય, એમાં કયા પ્રકારના રંજક દ્રવ્યો આવેલા હોય, પછી એમાં ખોરાકનો સંગ્રહ કેવી રીતે થાય, એની કોષ દિવાલ કેવી હોય અને એમાં પ્રજનનની ક્રિયા કેવી રીતે થાય. આ ત્રણેય વર્ગની અંદર આટલી જ માહિતી આપણે યાદ રાખવાની છે. એટલે આ બધી માહિતીને જો આપણે આ રીતે યાદ રાખીએ કે એમની સામાન્ય નામ શું, એની રચના કેવી જોવા મળે, એમાં કયા પ્રકારના રંજક દ્રવ્યો આવેલા હોય, આવા જે રંજક દ્રવ્યો છે એ હરિતદ્રવ્ય સ્વરૂપે આવેલા હોય અને હરિતકણમાં આવેલા હોય, પછી એમાં ખોરાકનો સંગ્રહ કઈ રીતે થાય, એની કોષ દિવાલ કેવી જોવા મળે અને એમાં પ્રજનનની ક્રિયા કઈ રીતે થાય, આટલી વસ્તુ આપણે યાદ રાખીએ એટલે આપણને આ બધી માહિતી છે સરળતાથી યાદ રહી જાય. એટલે આ રીતે અહીંયા પેલો ક્લોરોફાયસીનો પ્રકાર આપણે પૂરો કરીએ. હવે ત્યાર પછીના બીજા જે પ્રકાર છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.